નમસ્કાર. નોબતના માધ્યમથી આજે આપણે ફરી ઉપસ્થિત થયા છીએ. વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. ભારતમાં પણ કોરોના વાયરસના 29 કેસ ડિટેક્ટ થઈ ચૂક્યા છે. જામનગરની જીજી હોસ્પિટલને પણ કોરોનાની નિદાન માટે મંજૂરી મળી ગઈ છે. ગુજરાતમાં ફક્ત બે જ એવી લેબ છે, એક અમદાવાદની સિવિલ હોસ્પિટલની લેબ અને એક જામનગરની જીજી હોસ્પિટલની લેબ, કે જ્યાં કોરોના વાયરસનું નિદાન થઈ શકે છે. ત્યારે સમગ્ર પરિસ્થિતિ જોતાં કોરોના વાયરસ શું છે, કેવી રીતે ફેલાય છે, તેનાથી કેવી રીતે બચવું જોઈએ એ અંગેની માહિતી માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે નગરના જાણીતા ENT ડૉક્ટર વિરલ છાયા, કે જેઓ ઇન્ટરનેશનલ ENT એસોસિએશનના સેક્રેટરી જનરલ પણ છે. તો આવો એમની સાથે વાર્તાલાપ કરીએ. સર, કોરોના વાયરસ શું છે, તેનો ઉદ્ભવ કેવી રીતે થયો એ અંગે આપ જણાવો. કોરોના વાયરસ, બેઝિકલી કોરોના વાયરસની આ ટ્રેટ છે, જે ટ્રેટ અત્યારે આટલી બધી ઘાતક નીવડી છે, એ ટ્રેટ ફિશમાંથી અને પશુ પક્ષી અને પ્રાણીમાંથી આવેલી છે. આપણા માણસોમાં એટલા માટે આવેલી છે કારણ કે આપણે જે લોકો આ ફિશ અને જે પશુ પક્ષીઓને એ લોકો કાચા ને કાચા ખાઈ જતા હોય, એ લોકોમાં આનો આ સંભવ વધારે થઈ ગયો. આને કારણે જ આનો ઉદ્ભવ ચાઇનાથી થયો છે. કોરોના વાયરસ કેવી રીતે પ્રસરે છે સર? બહુ સારો પ્રશ્ન પૂછ્યો. કોરોના વાયરસ જે છે એ બેઝિકલી આપણા શરીરમાં આવ્યા પછી કોરોના વાયરસનો જે મલ્ટિપ્લિકેશન થાય, જેનો વધારો થાય, એ નાક અને ગળાના જે ફ્લુઇડ્સ છે એમાં ખૂબ વધારે પડતો વધારો થાય છે. વ્યક્તિ કોઈ પણ જ્યારે છીંક ખાય અથવા જોરથી ઉધરસ ખાય ત્યારે કોરોના વાયરસ હવામાં સ્પ્રેડ થઈ શકે છે. સર, એના લક્ષણો શું છે, કોરોના વાયરસના લક્ષણો શું છે, આપને કેમ ખ્યાલ આવે કે શંકા પડે કે કદાચ આપને આ રોગ લાગુ થયો હશે? કોરોના વાયરસ એક વખત થાય એ સૌથી પહેલાં નાક અને ગળાને જ અફેક્ટ કરે છે. દર્દીને નાક સખત રીતે બંધ થઈ ગયું હોય અને આ ઉપરાંત નાકની અંદર જાણે આખો જાણે ડૂબતું હોય ને એવો એક ફિલિંગ આવે, નાકમાંથી સતત પ્રવાહી નીકળ્યા કરતું હોય અને આ ઉપરાંત એને ગળું ખૂબ બળવા માંડે, ઇવન થૂંક ઉતારવાનું પણ તકલીફ પડતી હોય છે. અને ત્યારબાદ આ કોરોના વાયરસ જે છે એ શ્વાસનળીમાં થઈ અને ફેફસામાં જાય છે. અને ફેફસામાં આટલી બધી જગ્યા હોવાથી અને ફેફસામાં એનું ફેફસાનું પોતાનું ફ્લુઇડ હોવાથી એમાં એ મિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સમાં એ વધી જાય છે અને ફેફસાને ડેમેજ કરવા માંડે છે. સર, કોરોના વાયરસથી બચવા માટે શું શું ઉપાય કરી શકાય સાવચેતીના રૂપે? કોરોના વાયરસથી બચવા માટે આપણે પહેલાં કોરોના વાયરસનો સ્પ્રેડ અટકાવવાની એક વાત સમજી લઈ તો એને તરત સાવચેતીના ભાગ આપણે સમજી જઈશું. આ કોરોના વાયરસ ઘણું બધું મોટું છે. કોરોના વાયરસ જ્યારે પણ કોઈ વ્યક્તિ છીંક ખાય કે કોઈ પણ વ્યક્તિ ઉધરસ ખાય તો 1 મીટરથી વધારે જઈ શકતું નથી, જેને કારણે આ કોરોના વાયરસ એનાથી વધારે ફેલાવો થઈ શકતો નથી. કોરોના વાયરસ ગરમીમાં તરત મરી જાય છે. એટલે કોરોના વાયરસ એવા પ્રદેશોમાં સ્પ્રેડ વધારે જલ્દી થાય કે જે જગ્યાએ ઠંડક જેવું હોય અથવા સૂર્ય ઉગતો ન હોય અથવા ક્લાઇમેટ હ્યુમિડ હોય. એટલે આ વસ્તુને કારણે આપણે ભારતમાં બહુ ફાયદો છે કે અત્યારે ગરમી આવી ગઈ છે એટલે એને કારણે કોરોના વાયરસનો સ્પ્રેડ અટકી શકે. હવે તમારો પ્રશ્ન લઈ કે આ વસ્તુમાં કેવી રીતે શું કરવું જોઈએ, તો એ બહુ સારો પ્રશ્ન છે કે બેઝિકલી તમારે કોઈપણ કોરોના વાયરસનો સ્પ્રેડ અટકાવવા માટે તમને જ્યારે એમ લાગતું હોય કે તમને છીંક આવે છે અથવા તમને શરદી થયેલી છે, તમને ઉધરસ થયેલી છે, ભલે તમે કોરોના વાયરસ માટે તમે ડિટેક્ટ થયા નથી, હજી પોઝિટિવ આવ્યું નથી, છતાં પણ એક સાવચેતીના ભાગરૂપે તમે જ્યારે છીંક ખાઓ ત્યારે તમારા 2 હાથ બંધ કરીને જ છીંક ખાઓ, નંબર 1. નંબર 2, અથવા કોણિયામાં રાખીને જ છીંક ખાઓ. નંબર 3, જો ટિશ્યુ પેપર હોય તો ટિશ્યુ પેપરમાં જ છીંક ખાઓ, અથવા તમને શરદી આવતી હોય તો ટિશ્યુ પેપરથી લૂછો અને ટિશ્યુ પેપર ફેંકી દો ડસ્ટબિનમાં, એનો બીજો કંઈ રીયુઝ ન કરો. તમારા હાથને આ થયા પછી તરત હાથ ધોઈ નાખો. જેટલા ફ્રિકવન્ટલી હાથ ધોશો એટલું વધારે તમારો સ્પ્રેડ અટકશે. આ વસ્તુ કરો અને ઉપરાંત બને એટલું જો શક્ય હોય તો ગરમ પાણી પીઓ, કારણ કે આપણને ખબર છે ગરમ વસ્તુમાં કોરોના વાયરસ ટકી શકતું નથી, એ ગરમ વસ્તુ વધારે પીઓ. માસ્ક પહેરી શકાય તો પહેરો, આઈડિયલી N95 નામનું માસ્ક પહેરવાનું હોય છે, પણ રૂટીન માસ્ક પહેરો તો પણ ચાલે, અને ભીડભાડવાળી જગ્યામાં જવાનું જો ટાળો તો વધારે સારું. સર, કોરોના વાયરસ ડિટેક્ટ થઈ ગયો પછી શું સારવાર કરી શકાય, કેવી રીતે આપણે આગળ વધી શકીએ? આમાં એવું છે કે કોરોના વાયરસ એક વખત ડિટેક્ટ થયો
તમને ખૂબ શરદી થઈ છે, ખૂબ ગળું દુખે છે, અમને લોકોને એમ લાગે કે આવું થયું છે, એટલે સૌથી પહેલાં તો જ્યારે દર્દીને એક મેસેજ આપવાનો છે આપના માધ્યમથી કે જ્યારે આવું થાય ત્યારે તરત જ ડૉક્ટરને, બને ત્યાં સુધી કાનના ગાળાના ડૉક્ટરને અથવા ફિઝિશિયનને દેખાડે કે જેને કારણે આ વસ્તુનો જેને ખ્યાલ છે તરત વિચારી અને એનો ટેસ્ટ કરાવી શકે. જામનગરમાં હવે લેબોરેટરી ચાલુ થઈ ગઈ છે, આપણા માટે એક બહુ મોટો આશીર્વાદ છે. એટલે એક વખત આ ડિટેક્ટ થયા પછી, એટલે પહેલાં તેની દવા આપીએ, પછી પણ એમ લાગે કે ના આમાં શંકા છે અને આપણે ડિટેક્શન થયું, તો આ ડિટેક્શન થયા પછી કોરોના વાયરસનો પીરિયડ 2 દિવસથી 14 દિવસ સુધી એનો ઇન્ક્યુબેશન પીરિયડ રહે છે. આ ઇન્ક્યુબેશન પીરિયડની અંદર એ વસ્તુ ગમે ત્યારે વધી અથવા ઘટી શકતી હોય છે. 14 દિવસ પછી કોરોના વાયરસ ખતમ થઈ જાય છે શરીરમાં ને શરીરમાં જ, એટલે એમાં ચિંતા કરવા જેવું નથી હોતું. પણ બેઝિકલી આ 14 દિવસની અંદર જે તે વ્યક્તિ જે તે દર્દીને થયું એ દર્દીને આપણે સેપરેટ કરી નાખવાનો હોય, જેને ક્વોરન્ટાઇન કહેવાય, કે જેને જુદો એક વોર્ડની અંદર જુદા રાખી દેવામાં આવે. સ્વાઇન ફ્લૂમાં જેમ થાય છે કે જુદો વોર્ડ કરીને જુદા કરી નાખવામાં આવે છે જેને કારણે એનો ફેલાવો અટકી જાય, એવી રીતે જ આમને એક જુદા કરી નાખવાના હોય અને એમને ધ્યાન રાખવાનું કે જેથી કોઈ પણ વસ્તુ થાય તો તરત મેડિકલ એઇડ ઇમિજિયેટલી આપી શકાય. સર, તમે શું સંદેશ આપવા માગશો ખાસ કરીને આવી પરિસ્થિતિમાં જ્યારે આપણા ઉપર એક સંકટ આવી ગયું છે, ભારતમાં તો આવી ગયું છે, સદનસીબ હજુ સુધી ગુજરાતમાં ડિટેક્ટ નથી થયું, ત્યારે આપ શું કહેવા માગશો જનતાને? સૌથી પહેલું કે આમાં જે રીતે ટીવીમાં દેખાડવામાં આવે છે એ રીતે આનાથી કંઈ ગભરાઈ જવાની જરૂર નથી. આના કરતાં વધારે ઘાતક સ્વાઇન ફ્લૂ અને વધારે ખરાબ ડેન્ગ્યુ પણ આવી ચૂક્યા છે. એક નંબર બે કે આમાં સાવચેતી ચોક્કસ રાખવી જરૂરી છે, કારણ કે આ વાયરસ મિલિયન્સમાં બને છે અને મિલિયન્સમાં સ્પ્રેડ થાય છે, એટલે આમાં સાવચેતી રાખો તો આમાં બીજો પ્રોબ્લેમ થાય એમ નથી. નંબર ત્રણ કે જેમ મેં તમને કીધું એમ વારંવાર હાથ વ્યવસ્થિત ધોવો, બને એટલું સેકન્ડ્સ કે બને એટલું ગળે ન મળો, બને ત્યાં સુધી બહારનું ખાવા પીવાનું ટાળો, તમારા જે કાંઈ વેજીટેબલ્સ છે તો જે કાંઈ ખાઓ છો એ ઉકાળીને ખાઓ, જેને કારણે વાયરસ ઉકાળેલું હોય એટલે મરી જ જાય, એટલે એવી રીતે ખાઓ, તો બહુ કાંઈ પ્રોબ્લેમ કે ચિંતા કરવા જેવું છે નહીં. સાવચેતી ચોક્કસ રાખવી જરૂરી છે, પણ આનાથી ડરી અને બીક લાગે એવું કાંઈ જ નથી. અને જરાક પણ કાંઈ થાય તો તરત ડૉક્ટરને દેખાડો, ચાલશે હાલશે ફાવશે એવું ન રાખો, તો કંઈ પ્રોબ્લેમ જેવું નથી. 10 ફેબ્રુઆરીએ જ્યારે કોરોના વાયરસનો કાળો દિવસ ચાઇનામાં ગણાણો હતો ત્યારે 108 લોકો એક્સપાયર થયા હતા. જો તમે બીજા દર્દોના ગણો તો એ જ દિવસે એક જ દિવસમાં 25,436 લોકો કેન્સરથી મરી ગયા હતા, 21,200 લોકો હાર્ટ એટેકથી મરી ગયા હતા અને 4,135 લોકો આખી દુનિયામાં ડાયાબિટીસથી મરી ગયા હતા. કોરોના વાયરસ અને એની ઇફેક્ટ અને એને કારણે થતું મૃત્યુ માત્ર 0.2% જ છે. આ શરદીથી વધારે ખરાબ વાયરસ છે, લોકોએ પેનિક કરવાની જરૂર નથી. જોયું મિત્રો, આપણે ડૉક્ટર વિરલ છાયા પાસેથી જાણ્યું કે કોરોના વાયરસ શું છે, કેવી રીતે પ્રસરે છે. આપણે તેનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી જરૂરી છે. ભારતમાં ઉનાળો આવી ગયો છે એ આપણા માટે ખૂબ સદનસીબ જેવી વાત છે, કારણ કે ગરમીમાં આ વાયરસ જીવિત રહી શકતો નથી. હું નોબતના માધ્યમથી એ પણ વિનંતી કરીશ કે બને ત્યાં સુધી એસીનો ઉપયોગ હમણાં ટાળવો, એ પણ એક સાવધાની કહી શકાય. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હોળી તાપીને કોરોના વાયરસ ચાલ્યો જાય. નમસ્કાર.